હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રેન્સ સ્કૂલ. મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ 4 એનો રીડ 1 ભણવાનું છે, જેનું નામ છે માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ એટલે મગજ, મન, બોડી એટલે શરીર, અને મેડિસિન એટલે દવાઓ, જે અત્યારના સમયમાં ખૂબ બધા લોકો લેવામાં આવે છે. દવાઓનું પ્રમાણ અને એનું સેવન ખૂબ વધતું જાય છે. આજે આપણે આ ત્રણેય બાબતો વિશે ભણવાનું છે. એક તો આપણું મન અને મગજ, બોડી, શરીર, મેડિસિન એટલે કે દવાઓ. જોઈએ શું છે આજનો આપણો યુનિટ, અને આપણું મગજ કેવું કામ કરે છે, આપણું શરીર કેવું કામ કરે છે, અને દવાઓ તો કેવી કેવી લેવાય છે એ પણ જોવાનું છે. સૌથી પહેલી લાઇનમાં કહેલું છે, If we look at different people in the world around us, if એટલે કે જો, we એટલે કે આપણે, look એટલે કે જોઈએ, at different people જુદા જુદા લોકોને, in the world around us આપણી આજુબાજુની રહેલી દુનિયામાં, જો આપણે આપણી આજુબાજુમાં રહેલી દુનિયાના લોકોને જોઈએ, જે જુદા જુદા લોકો છે આપણી આજુબાજુ એને જોઈએ. પણ જોવાનું કેવી રીતે? નિરખી નિરખીને જોવાની અહીંયા વાત નથી કરી હો, જોજો ખાલી જોવાની રીતમાં જ જોવાનું કીધું છે. વી ઓબ્ઝર્વ, આપણને એવું જોવા મળશે કે ધેટ ઓલ ઓફ અસ, ઓલ એટલે કે બધા, ઓફ અસ એટલે કે આપણામાંના, આર નોટ નથી, ઓલ અલાઈક બધા જે છે એકબીજા જેવા છે નહીં. જો આપણે એનું આપણામાંના બધાનું નિરીક્ષણ કરીશું તો આપણને ખબર પડશે કે આપણે બધા એક સરખા છીએ નહીં, અલાઈક એટલે કે આપણે લોકો સરખા નથી. ઈચ વન ઓફ અસ ઇન ડિફરન્ટ ઇન મેની વેઝ, ઈચ ઓફ અસ, ઈચ એટલે કે દરેક, અસ એટલે કે આપણામાંના, ઇઝ ડિફરન્ટ જુદા જુદા છે, ઇન મેની વેઝ ઘણી બધી રીતે. જો આપણે વ્યવસ્થિત રીતે જોઈશું તો આપણને ખબર પડશે કે આપણામાંના દરેક વ્યક્તિ જે છે એ જુદી જુદી રીતે અલગ અલગ છે, મેની વેઝ ઘણી બધી રીતે જુદા છે, એકબીજાથી અલગ છે. બોથ એટલે કે બંને, ફિઝિકલી એન્ડ મેન્ટલી, પછી એ શારીરિક રીતે હોય કે માનસિક રીતે હોય. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ, વી ઓટ ટુ આપણે સમજવાની જરૂર છે. અવર ઓન આપણે પોતાને, નેચર એટલે કે સ્વભાવ, એન્ડ ધ નેચર ઓફ અધર્સ અને બીજાના સ્વભાવને પણ, વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ આપણને સમજવાની જરૂર છે. અવર ઓન નેચર, અવર એટલે કે આપણો, ઓન એટલે કે પોતાનો, નેચર એટલે કે સ્વભાવ. આપણે પહેલાં તો આપણે આપણા સ્વભાવને સમજવાની જરૂર છે. એન્ડ અને ધ નેચર ઓફ અધર્સ, અને પછી આપણે બીજાના સ્વભાવને સમજવાની જરૂર છે. ફોર અવર ઓન હેપીનેસ, ફોર એટલે માટે, અવર એટલે આપણું, ઓન એટલે કે પોતાનું, હેપીનેસ એટલે ખુશી, આપણી પોતાની ખુશી, એન્ડ અને વેલ બિઈંગ ઇન લાઈફ. અને વેલ બિઈંગ શબ્દનો અર્થ છે તંદુરસ્ત, અને આપણે આપણા જીવનમાં તંદુરસ્ત રહેવા માટે આપણે પોતાના સ્વભાવની જરૂર છે, અને પછી આપણે બીજાના સ્વભાવને સમજવાની પણ જરૂર છે. ત્યાર પછી શું કહે છે જોઈએ આપણે. ધ શેપ્સ એટલે કે આકારમાં, એન્ડ સાઇઝ એટલે કે કદમાં, ટેમ્પરામેન્ટ એટલે કે એમનો સ્વભાવ, એન્ડ કેરેક્ટર્સ એમનું ચારિત્ર્ય, ઓફ પીપલ એટલે કે લોકો, હેવ લોટ ઓફ વેરિએશન, લોટ ઓફ ઘણું બધું, વેરિએશન્સ એટલે કે જુદાપણું છે. ધ મસ્ટ અફેક્ટ, મસ્ટ અફેક્ટ એટલે કે અસર કરે છે, અવર હેલ્થ આપણા સ્વાસ્થ્ય ઉપર, એન્ડ હેપીનેસ અને આપણી ખુશી ઉપર. આપણે જો આપણા સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરીશું, પછી બીજાના સ્વભાવને, બીજાના કેરેક્ટર્સને સમજવાનો પ્રયત્ન કરીશું, પછી આપણે જોઈશું કે દરેક વ્યક્તિ જે આ દુનિયાનો છે એ તો બધા જ એકબીજાથી અલગ છે. કોઈક બોડીમાં એકબીજાથી અલગ છે, કોઈકનો શેપ, કોઈકનો આકાર જુદો છે. દરેક વ્યક્તિ જે છે આ દુનિયામાં એ બધા જ અલગ અલગ છે. ટેમ્પરામેન્ટ, કોઈનો સ્વભાવ જુદો છે. કોઈનો એકદમ ગુસ્સાવાળો હોય તો કોઈનો સ્વભાવ એકદમ શાંત હોય. સાઇઝ, કોઈક જાડિયા હોય
કોઈક એકદમ લાકડી જેવા ફૂંક મારીએ તો ઉડી જાય, એવાય લોકો છે આ દુનિયાની અંદર. અને એ બધા જે છે એ આપણને, બધા જ જે લોકો છે એ એકબીજાથી અલગ છે આપણને જાણવા મળશે. જોઈએ ફરીથી માત્ર ટ્રાન્સલેશન આખા પેરેગ્રાફનું. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, જો આપણે આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકોને જોઈશું, વી ઓબ્ઝર્વ, આપણને ખબર પડશે કે આપણે બધા એક સરખા નથી, બધા એકબીજાથી અલગ અલગ છીએ. આપણામાંના દરેક શારીરિક અને માનસિક ઘણી બધી રીતે જુદા પડે છે. આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને અન્યનો સ્વભાવ સમજવો પડે. પહેલાં આપણો સમજવાનો અને પછી બીજાનો સમજવા જવાનો. પહેલાં બીજાનો અને પછી આપણો નહીં, પહેલાં આપણે આપણી જાતને સમજવાની છે ને પછી બીજા લોકોને સમજવાના છે. કેટલાક લોકો કદમાં જુદા છે, કેટલાક લોકો આકારમાં જુદા છે, એમના સ્વભાવ જુદા છે, એમના ચારિત્ર્યમાં વિવિધ રીતે બધા અલગ અલગ છે અને આપણા સ્વાસ્થ્ય અને આનંદને અસર પહોંચાડે છે. જોઈએ ત્યાર પછી શું કીધું છે સેકન્ડ પેરેગ્રાફની અંદર. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, અકોર્ડિંગ ના મત મુજબ, ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ. આયુર્વેદ એટલે કે આપણને બધાને અત્યારે બાબા રામદેવ યાદ આવે, આયુર્વેદ આવે ને યાદ આવે. ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. ફિઝિકલ એટલે કે શારીરિક, ડિસીઝ એટલે કે રોગો, અકર મેઇનલી એટલે કે મુખ્ય, ઓઇંગ ટુ ને લીધે, એક્સટર્નલ એટલે કે બાહ્ય ફેક્ટર્સ એટલે કે પરિબળો, લાઈક રોંગ ડાયટ એટલે કે અયોગ્ય ફૂડને કારણે, ઓર અથવા તો એક્સપોઝર ટુ પેથોજન્સ એટલે કે જે રોગ ઉત્પન્ન કરનારું જીવાણુ છે એ પણ આપણી અંદર પ્રવેશી શકે છે. એટલે જ કીધું છે ને કે આયુર્વેદના મત મુજબ શારીરિક રોગો મુખ્યત્વે બાહ્ય પરિબળો જેવા કે રોંગ ડાયટ, અયોગ્ય ખોરાક અથવા તો રોગ ઉત્પન્ન કરનાર, પેથોજન શબ્દનો અર્થ છે રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મ જીવાણુને લીધે થાય છે. મેન્ટલ ડિસીઝ, માનસિક રોગો અરાઇઝ, ઉત્પન્ન થાય છે મેઇનલી, મોટા ભાગે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. મેન્ટલ ડિસીઝ, રોગ જે છે બે પ્રકારના હોય, પહેલાં શારીરિક, બીજા માનસિક. શારીરિક રોગો શા માટે થાય, કેવી રીતે થાય? તો કે આપણે જે છે અયોગ્ય ખોરાક લઈએ છીએ એના માટે, કે સૂક્ષ્મ જીવાણીઓ જે આપણા શરીરની અંદર પ્રવેશે એનાથી પણ થાય. અને માનસિક રોગો મુખ્યત્વે શેનાથી થાય? તો કે એ જે છે એ આપણા ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે અંદર રહેલા પરિબળો દ્વારા થાય છે. હવે માનસિક રોગો કેવી રીતે થાય? કોઈ માણસ ચિંતામાં હોય, તણાવમાં હોય, ખૂબ ડિપ્રેશનમાં હોય, પોતે નિરુત્સાહી હોય, જીવનથી હારી ગયેલો હોય, ખોટા વિચારો કરતો હોય, ખૂબ વધારે પડતું વિચારતો હોય, અને એવી વ્યક્તિને જે છે આવા માનસિક રોગો થાય. અને એને ઇન્ટરનલ ફેક્ટર્સ કહેવાય, આંતરિક પરિબળો, અંદરના પરિબળો, કે માણસના વિચારોને કારણે એને થાય છે. જેમ વિચારતો હોય હું ખૂબ એકલો છું, એને આ રોગ થાય. કેવા? તો કે માનસિક રોગો. સતતને સતત ચિંતામાં રહેતો હોય, સતતને સતત એ વ્યક્તિ જે છે એ તણાવમાં રહેતો હોય, અને એવી વ્યક્તિને આવા માનસિક રોગો થાય છે. હવે એ કેવી રીતે થાય? તો કે લાઈક રોંગ યુઝ ઓફ ધ સાયન્સ એટલે કે ઇન્દ્રિયો, રોંગ એટલે ખોટો, યુઝ એટલે કે ઉપયોગ, ખોટો ઉપયોગ કરતી હોય વ્યક્તિ. કોનો? તો કે સેન્સીસ એટલે કે ઇન્દ્રિયોનો. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, ધ ઇન્ક્રીઝ એટલે કે વધારો થાય, નેગેટિવ એટલે નકારાત્મક, ઇમોશન્સ એટલે લાગણીઓનો. બે રીતે થાય, એક તો એ પોતાની ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ કરે, અને બીજું કે એનામાં જે છે એ નકારાત્મક લાગણીમાં વધારો થાય. પોતે સતત ને સતત નકારાત્મક જ વિચાર કરતો હોય, ઘણા લોકો કરતા હોય ને, જેમ કે હું બહુ એકલો છું, મને કોઈ સાથ આપનાર નથી, મારાથી આ દુનિયામાં કાંઈ થઈ શકશે નહીં,
નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓ જેમ જેમ મનુષ્ય ઉપર હાવી થાય તેમ તેમ તેનામાં માનસિક રોગોનો વધારો થાય. અને તેથી આપણે શું કરવું જોઈએ? વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. વી ઓટ ટુ, ઓટ ટુ જે છે અહીંયા આપણને સલાહનો ભાવ દર્શાવે છે. આપણે શું કરવું જોઈએ? ડેવલપ, તો કે વિકાસ કરવો જોઈએ, હેબિટ એટલે કે ટેવનો, ઓફ પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ એટલે કે હકારાત્મક, થિંકિંગ એટલે કે વિચારોનો. આપણે જે છે એ હકારાત્મક વિચારો જે છે, સકારાત્મક વિચારોનું વધુ ને વધુ સિંચન કરવું જોઈએ, સારું વિચારવું જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન. અને જો આપણે સતત ને સતત સકારાત્મક વિચારતા રહેશું તો નેગેટિવ ઇમોશન્સ ઓટોમેટિક આપણાથી દૂર થઈ જશે અને એની અસર જે છે એ આપણી લાગણીઓ ઉપર થશે અને એનાથી જે છે એ આપણને આપણા ઇમોશન્સ, આપણી લાગણીઓ ઉપર એનો સારો અસર પડશે. શેનો? તો કે સકારાત્મક વિચારોનો. હાવેવર, વળી બોથ એટલે કે બંને, ફિઝિકલ શારીરિક એન્ડ સાયકોલોજિકલ એટલે કે માનસિક ડિસીઝ રોગો આર યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે મિક્સ્ડ સાથે જ હોય છે એન્ડ વન અને એક જ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, અકર એટલે થાય છે વિધાઉટ ધ અધર, બીજાના વગર. અહીં એવું કીધું છે કે શારીરિક અને માનસિક રોગો ભાઈ છે એ સામાન્ય રીતે બંને સાથે જ થાય છે. જો શરીરમાં પ્રોબ્લેમ થાય તો મન ઉદાસ થઈ જાય કે ભાઈ મને આવું થયું છે, કોઈકને નાનકડો અમથો કાંટો ચૂભ્યો હોય તો એ લોકો કેમ રાડો નાખતો હોય છે, હાય રામ મારાથી નહીં થાય, એવું કહે છે ને. એટલે કહે છે કે ઘણા લોકો નાની અમથી પીડાને ખૂબ મોટું સ્વરૂપ આપી દેતા હોય છે. શારીરિક પ્રોબ્લેમ હોય તો તમે માનસિક રીતે બીમાર પડવાના. અને જે વ્યક્તિ સતત ને સતત ચિંતા, તણાવ, ડિપ્રેશનમાં રહેતો હોય એને ઓટોમેટિક શારીરિક પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થવાની છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે શારીરિક અને માનસિક બંને બીમારીઓ સાથે આવે છે, સેલ્ડમ એટલે ભાગ્યે જ, ભાગ્યે જ ક્યારેક જ એકબીજાના વગર આવે. એટલે કે શારીરિક પ્રોબ્લેમ ન હોય તેમ છતાં પણ માનસિકતાથી લોકો એવા પીડાતા હોય છે, માનસિક રોગોથી. એટલે એવું કીધું છે, સેલ્ડમ શબ્દનો અર્થ છે ભાગ્યે જ, વિધાઉટ ધ અધર અકર એટલે કે થાય છે, ને લીધે થાય છે. ભાગ્ય જ એવું બને છે કે બંને એકબીજા વગર થાય. શારીરિક રોગ જે છે એ માનસિક રોગ વગર થાય અને માનસિક રોગ જે છે એ શારીરિક રોગ વગર થાય. પણ જનરલી કેવું બને છે કે ભાઈ બંને સાથે જ બને. શરીરથી વધારે પડતી બીમાર વ્યક્તિ હોય જે એકાદ બે વર્ષથી ખાટલામાં ને ખાટલામાં હોય તો એ વ્યક્તિ જે હોય ને એ મનથી તૂટી જતી હોય છે અને પછી એની અંદર માનસિક રોગો, માનસિક જે ગંદા વિચારો જે છે, નકારાત્મક વિચારો જે છે એ એનામાં આવવાનું શરૂ થઈ જાય છે. એટલે જ એની જ અહીંયા વાત કરેલી છે. જોઈએ ફરીથી આખા પેરેગ્રાફનું માત્ર ટ્રાન્સલેશન. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ રોગ ઉત્પન્ન કરતા જીવાણુ સામે આરક્ષિત રહેવાથી કે જે અયોગ્ય આહાર જે છે જેવા મુખ્ય બાહ્ય પરિબળોને લીધે શારીરિક રોગ થતા હોય છે, નકારાત્મક લાગણી જે છે માનસિક રોગો મેઇનલી મુખ્યત્વે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આંતરિક રીતે થાય છે, આંતરિક પરિબળોને કારણે થાય છે, જેવા કે અયોગ્ય ખોરાક, ઓફ ધ સેન્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, ખોટો ખોરાક, ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ અને નકારાત્મક લાગણીઓમાં વધારો થવો એના કારણે થાય છે. વી ઓટ ટુ ડેવલપ, આપણને જરૂર છે સકારાત્મક વિચારોની. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ કે જેનાથી સારી એવી સકારાત્મક અસર થાય છે આપણી લાગણીઓ ઉપર. વળી બંને શારીરિક અને માનસિક રોગો જે છે એ સામાન્ય રીતે બંને એકબીજાની સાથે જ થાય છે અને ભાગ્યે જ એકાબીજા વગર ક્યારેક જ થાય છે, સામાન્ય રીતે તે એકબીજા વગર થતા નથી. હવે જોઈએ સમ ડિઝીઝ, કેટલાક રોગો લાઈક એક્યુટ ઇન્ફેક્શન. એક્યુટ એટલે કે ગંભીર, ઇન્ફેક્શન એટલે કે ચેપ. સમ ડિઝીઝ કેટલાક રોગો
જેવા કે ગંભીર ઇન્ફેક્શન એટલે કે ચેપથી હેવ ઓલમોસ્ટ મોટા ભાગે એન્ટાયરલી સંપૂર્ણપણે ફિઝિકલ કોઝિસ, એ શારીરિક કારણોને લીધે જ થાય છે. શું કીધું છે? કેટલાક રોગો જેવા કે ગંભીર ચેપ જેવા છે, દાખલા તરીકે અત્યારે આપણે કોરોના જે છે એ ટોટલી ચેપ જેવું જ છે ને, કે ભાઈ તમે કોઈકનો સ્પર્શ કરી લ્યો તો એ તમને થઈ જાય. COVID-19 આપણો અત્યારે, આપણો તો નથી, આપ્યો છે તો આપણને બીજાએ, પણ અત્યારે આપણે બધા એનાથી હેરાન છીએ અને આપણે આવી રીતે ભણવું પડે છે, બરાબર? પણ સારું, એ બી સારું છે, આપણને અનુભવ મળશે. લાઈક એક્યુટ ઇન્ફેક્શન, અને આ જે COVID-19 છે એનું તો ગંભીર ઇન્ફેક્શન છે, અત્યારે આપણે જોઈએ જ છીએ વર્તમાન સ્થિતિમાં. હેવ ઓલમોસ્ટ એટલે કે મોટા ભાગે એન્ટાયરલી સંપૂર્ણપણે ફિઝિકલ કોઝિસ, શારીરિક કારણો લીધે થાય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને એની જે છે એ સારવાર ઓન અ ફિઝિકલ લેવલ, શારીરિક લેવલ ઉપર જ એની સારવાર થઈ શકે છે. હાવેવર, વળી મોસ્ટ ડિઝીઝીસ, મોટા ભાગના રોગો હેવ સાયકોલોજિકલ કોઝ, કોઝ એટલે કારણ, સાયકોલોજિકલ એટલે માનસિક, માનસિક કારણ હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ, ઓલ લાસ્ટિંગ, લાસ્ટિંગ એટલે કે લાંબા સમય સુધી ટકી રહે એવું, એવા જે રોગો છે હેવ સાયકોલોજિકલ ઇફેક્ટ, જે લાંબા સમય સુધી ટકી રહે એવા શારીરિક રોગો હોય છે. હવે એની અસર કોના ઉપર થાય? મન ઉપર, મગજ ઉપર, અને એનાથી પછી માનસિક રોગો શરૂ થઈ જાય છે. મેં કીધું એમ, કોઈ વ્યક્તિ 2-5 વર્ષથી ખાટલા ઉપર હોય તો એ વ્યક્તિને જે એ અંદરથી તૂટી જાય છે, અને હવે એને એમ થાય છે કે મારું જીવન તો ભાઈ ટોટલી ફ્લોપ થઈ ગયું. દાખલા તરીકે કોઈનું એક્સિડન્ટ થયું હોય જોરદાર, અને માનસિક રીતે કોઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય, માથાની ખોપરી બોપરીમાં કંઈક લોચો થઈ ગયો હોય, તો એ વ્યક્તિને જે 1-2 વર્ષ સુધી એને બેડ ઉપર રહેવું પડે ટોટલી, અને એ વ્યક્તિને શું થાય, જીવે છે પણ એ કંઈ કરી નથી શકતો, પોતે જીવનમાં કંઈ કરી નથી શકતો, અને એના કારણે જે છે એ વ્યક્તિને મનથી તૂટી જાય છે, મનથી એ વ્યક્તિ ભાંગી જાય છે. એટલે એની જ આપણે વાત કરી કે જે ફિઝિકલ જે રોગ છે એના કારણે વ્યક્તિ 2-5 વર્ષ સુધી પથારીમાં હોય, અને પછી ધીમે ધીમે એને માનસિક પ્રોબ્લેમ થવાના શરૂ થઈ જાય છે. એની જ વાત કરી અહીંયા, ડિસીઝ હેવ સાયકોલોજિકલ ઇફેક્ટ, અને એની જે છે એ માનસિક અસરો થવાનું શરૂ થઈ જાય છે. અ ફિઝિકલ ડિસીઝ, શારીરિક રોગો, ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ, એ ખલેલ પહોંચાડે છે ઇમોશન્સ, લાગણીઓને. એન્ડ વીકેન્સ ધ સેન્સીસ, વીકેન્સ નબળી પાડી દે છે આપણી સેન્સીસ એટલે કે આપણી ઇન્દ્રિયોને. શારીરિક રોગો થયો હોય અને વ્યક્તિ એનાથી સપડાયેલો હોય પૂરેપૂરી રીતે, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, ખાઈ ન શકતો હોય, પી ન શકતો હોય. તમને ખબર છે કેટલાય આ દુનિયામાં એવા લોકો છે જે કરોડોપતિ છે, અને કરોડોપતિ હોવા છતાં એ લોકોની અયોગ્ય ડાયટ, અયોગ્ય ખોરાકને કારણે પોતે ઝાડા પાડા થઈ ગયા હોય, અને અનેક બીમારીઓ એમની શરીરમાં હોય. ફોરેનની અંદર તો કેવા હોય બધાય ઝાડિયાઓ, એના પેટ ઉપર પ્લેટ રાખીને ખાઈ લે તોય ખબર ન પડે, એન્ડ ડાઇનિંગ ટેબલની જરૂરી ના પડે, એવા વ્યક્તિ છે આ દુનિયાની અંદર, વિદેશોની અંદર. અને એ વળી પાછું એ લોકો આટલું સંપત્તિ હોવા છતાં પોતાને જે ખાવું છે એ ખાઈ શકતા નથી, શરીરને કારણે, એમના વજનને કારણે, એમની બીમારીઓને કારણે, અને સીધી અસર પહોંચે ને ત્યાં એમની હેલ્થ ઉપર રીતે અને એમની હેપીનેસ ઉપર રીતે, સ્વાસ્થ્ય ઉપર આ વસ્તુની અસર થાય અને એમની ખુશીઓ ઉપર આની વસ્તુની અસર થાય. એટલે જ કહે છે પહેલું સુખ તે જાતે નર્યા, આપણું સ્વાસ્થ્ય સારું હોય ને તો આપણે બધી જ સંપત્તિ છે એવું માની લેવું. કારણ કે મિત્રો, આ દુનિયામાં કેટલાય એવા રોગીઓ દુનિયામાં છે કે જેમનું અડધું જીવન તો હોસ્પિટલમાં જાય છે, કે જેમનું અડધું જીવન તો રોજબરોજની દવાઓમાં જાય છે ને રોજબરોજના હોસ્પિટલના ધક્કાઓમાં જાય છે. કેટલાય આ દુનિયામાં લોકો છે, અને કેટલાય જે સંપત્તિવાન છે ને એ લોકોમાં બીમારી તો વધારે જોવા મળશે, જેના ઘરની બહાર કેટલી બધી મર્સિડીઝો પડેલી હોય, કેટલી બધી અલગ અલગ કાર પડેલી હોય, પણ એ વ્યક્તિ પોતે ખુશ નથી. હવે ખુશીની વાત આવી એટલે હારો હાર હું તમને એક બીજી વાત કહી દઉં. માઇકલ જેક્સન, ખૂબ ફેમસ ડાન્સર, આજે પણ લોકો એના સ્ટેપ્સને ફોલો કરે છે, એના મૃત્યુને તો ઘણા વર્ષો થઈ ગયા,
પણ આજે માઇકલ જેક્સન પાછળ પાગલ રહેલા લોકો છે આ દુનિયામાં. માઇકલ જેક્સન ખૂબ ફેમસ, દુનિયામાં સૌથી સારો ડાન્સર એવો વ્યક્તિ એ. અહીંયા ભારતમાં તો ઠીક છે, ફોરેનની અંદર એનો શો હોય એના ડાન્સનો, ત્યારે ગવર્મેન્ટ દ્વારા જે છે જાહેર છુટ્ટી, જાહેર રજા એનાઉન્સ કરી દેવામાં આવતી એનો શો હોય ત્યારે. તમે વિચાર કરો એની કેટલી લોકપ્રિયતા હશે. અને એટલો લોકપ્રિય જે માણસ છે એ વ્યક્તિને માનસિક તકલીફ હતી. આ જે વ્યક્તિ છે બહારથી તો ખુશ દેખાતો, પણ અંદર ને અંદર એ પોતે પોતાની જાતને એકલો અનુભવ કરતો કે ભાઈ હું એકલો છું, મારી સાથે કોઈ નથી. આવી વ્યક્તિ માઇકલ જેક્સનનું ડેથ થયું ત્યારની વાત મેં તમને કરી, કે એ વ્યક્તિ આટલું સંપત્તિ હોવા છતાં, આટલું એ ફેમસ હોવા છતાં એ વ્યક્તિ અંદરને અંદરથી તો એકલો જ ફીલ કરતો ને, પોતે એકલો જ અનુભવ કરતો. એવી વાત અહીંયા આપણે જોઈએ ત્યાર પછી શું કીધું છે. આપણે જોયેલું કે શારીરિક રોગો જે છે એનાથી ઘણીવાર આપણી સાન્સીસ, આપણી ઇન્દ્રિયો અને લાગણીઓ જે છે બધી નબળી પડે છે. વિચ મે રિઝલ્ટ, કે જેનું રિઝલ્ટ પરિણામ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને પછી શારીરિક મુશ્કેલીઓ ઊભી થાય છે. રોગો જેવી તે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, તે લીડ ટુ શેનાથી થાય છે, ડાયટરી એટલે કે આપણા જે ભોજનની સમસ્યા છે એનાથી. આપણે અયોગ્ય ખોરાક લઈ લઈએ છીએ, વધારે પ્રમાણમાં ખોરાક લઈ લઈએ છીએ, યોગ્ય પ્રમાણમાં લેતા નથી, યોગ્ય સમયે લેતા નથી, નિયમિતપણે લેતા નથી, જે આપણા સ્વાસ્થ્ય માટે સારો છે એવો ખોરાક નથી લેતા. અત્યારે જે આપણે બધા ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ એ બધાથી છેલ્લે શારીરિક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ, સ્ટ્રેઇન ચિંતા તણાવ, ધ હાર્ટ એન્ડ નર્વ્સ એટલે હૃદયને સીધું નુકસાન પહોંચાડે છે, નર્વ્સ એટલે આપણી જે શરીરનું ચેતાતંત્ર છે આખું, ચેતાઓ જે છે જુદી જુદી, એન્ડ વીકેન ધ ફિઝિકલ બોડી, નબળું પડે છે ફિઝિકલ બોડી, આપણું શારીરિક શરીર જે છે એ નબળું પડતું જાય છે. ડાયટરી પ્રોબ્લેમ્સ જે શારીરિક રોગો થાય, માનસિક રોગો થાય એના કારણે જે છે જમવામાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, ચિંતા તણાવને કારણે આપણા હૃદયમાં, આપણા હાર્ટમાં પ્રોબ્લેમ થાય, ચેતાઓમાં પ્રોબ્લેમ થાય, અને છેલ્લે આ બધી જ બાબતોથી આપણું જે છે એ શરીર નબળું પડે છે. પછી જોઈએ ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, અત્યારનો મોડર્ન આધુનિક ડેવલપ વિકસેલી આ દુનિયા જે છે, અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. અને મિત્રો, અત્યારે મોટા ભાગના લોકો કોઈ ને કોઈ જે છે એ માનસિક રોગોથી પીડાય છે, મોટા ભાગના લોકો દુનિયાની અંદર. વી હેવ સફિશિયન્ટ ફૂડ, સફિશિયન્ટ એટલે પૂરતું, ફૂડ એટલે ખોરાક, આપણી પાસે પૂરતો ખોરાક છે. ક્લોથિંગ એન્ડ શેલ્ટર, કપડાંય પૂરતા છે, શેલ્ટર આશરો રહેવા માટેની સુરક્ષા પણ છે, બધાને સરસ મજાનું ઘર પણ આપણને ઈશ્વરે આપ્યું છે. વિચ પ્રિવેન્ટ્સ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, વિચ કે જે આપણી પાસે જે આ વસ્તુ છે, પૂરતો ખોરાક, ઘર, કપડાં, આપણને બધું મળી રહે છે અને એનાથી જે છે પ્રિવેન્ટ એટલે રોકાય છે ફ્રોમ ગેટિંગ મોસ્ટ, મોટા ભાગના શારીરિક રોગો. મોટા ભાગના જે શારીરિક રોગો છે એ આવી બધી આપણી જરૂરિયાતો પૂરું થવાથી આપણને થતા નથી, અટકી જાય છે, પ્રિવેન્ટ એટલે કે અટકી જાય છે. ધો મોસ્ટ ઓફ અસ, છતાં આપણામાંના મોટા ભાગના હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, ફિઝિકલ શારીરિક પ્રોબ્લેમ્સ છે નહીં. મોટા ભાગના લોકો એવા છે જેને શારીરિક રીતે કોઈ પ્રોબ્લેમ નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, આપણે બધા જ જે છે મોટા ભાગના લોકો સફર એટલે પીડાય છે ફ્રોમ સાયકોલોજીકલ એટલે કે માનસિક બીમારીથી, અનરેસ્ટ એટલે અશાંતિ, માનસિક અશાંતિ. કોઈકને બિઝનેસ બાબતે પ્રોબ્લેમ છે, કોઈને અત્યારના જમાનામાં તો પ્રેમનો પ્રોબ્લેમ વધતો જાય છે, કોઈને અવનવા સમસ્યા, કોઈને પરિવારમાં સમસ્યા છે. તમે મને સમજો છો તો હું તમને નથી સમજતી, પરિવારની અંદર પણ આવા સમસ્યા ઊભી થાય છે અત્યારે, અને પછી વ્યક્તિ જે છે એ માનસિક અશાંતિ અનુભવે. ધીસ અનરેસ્ટ, આ અશાંતિ મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, અને આવી અશાંતિને કારણે શું થાય છે તો કે ફિલિંગ્સ, લાગણીઓ જે છે
મેનિફેસ્ટ એટલે કે રજૂ કરે છે ઓફ લોનલીનેસ એટલે કે એકલતા, નોટ બીંગ લવડ ઓર એપ્રિસિએટેડ પ્રેમના ક્યાંક સમસ્યાઓ છે, ઓર એપ્રિસિએટેડ સમજવાના પ્રશ્નો છે, કોઈ વખાણ નથી કરતું, કોઈ તમને એક્સેપ્ટ નથી કરતો, કોઈ મને સમજતું નથી એવા પ્રશ્નો રોજબરોજના જીવનમાં પેરેન્ટ્સ બાળકોને નથી સમજી શકતા એવું લાગે છે, અને બાળકોને એવું લાગે છે કે મને પેરેન્ટ્સ નથી સમજતા. આવા પ્રશ્નો ત્યારે રોજબરોજ સમાજમાં વધતા જાય છે. તમને એમ થાય કે તમારા માતા પિતા તમારે પ્રોબ્લેમ્સ નથી સમજતા, તમારે કેટલું બધું હોમવર્ક હોય, કેટલું બધું રીડિંગ હોય, કેટલું બધું તો મોબાઈલમાંય તમારું કામ હોય, અને પછી મમ્મી એમ કહે કે ભાઈ તું મોબાઈલમાં રહે છે, અને તમે એમ કહો કે મમ્મી ભાઈ તમને ન ખબર પડે, તમને ન ખબર પડે કે મારા મોબાઈલમાં કેટલું કામ હોય, પણ તમે કરતા શું હોય FB ને વોટ્સએપ, અને પછી તમે એમ કહો મારા પેરેન્ટ્સ મને સમજતા નથી, તો એ યોગ્ય વાત નથી ને મિત્રો. આપણે પણ પેરેન્ટ્સને સમજવા જોઈએ, એમની પરિસ્થિતિ ખોટી જીદ એમની આગળ ન કરવી જોઈએ. એંગર ગુસ્સો આવે છે, સ્ટ્રેસ ચિંતા તણાવ એન્ઝાયટી ચિંતા આ બધું જ આપણને થાય છે માનસિક રીતે. ઇટ કેન લીડ ટુ વીકિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, અને આવા બધા માનસિક પ્રોબ્લેમ્સને કારણે આપણને શારીરિક એનર્જી આપણી શારીરિક જે ઉર્જા છે એ પ્રશ્નમાં મુકાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ એટલે કે રોકે છે ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડૂ. પ્રિવેન્ટ એટલે રોકે છે. આવી બધી જ સમસ્યાઓ જે છે એ આપણને આપણે જે કરવા માંગીએ છીએ એ કરતાં રોકી દે છે. બરાબર છે મિત્રો, અહીં સુધી આપણે આજે રાખીએ. આપણે આજે શારીરિક અને માનસિક રોગો વિશેની વાત કરી, આપણને સેનાથી આવું બધું થાય છે, ઇન્ફેક્શનથી શારીરિક રોગો થાય છે, અને મેન્ટલી પ્રોબ્લેમ્સ મેન્ટલી સમસ્યાઓ ગુસ્સો ને એના બધાને કારણે કોઈ એમ કહે છે કે મને સમજતા નથી, કોઈને ગુસ્સો આવે છે, કોઈ ચિંતામાં છે અને એના કારણે માનસિક રોગો થાય છે, એવું બધું પણ આજે આપણે જોયું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે આગળના આપણા યુનિટમાં સરસ મજાની કેવી કેવી વાતો છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.